अक्षर पुरुषोत्तम महाराज कुणाल स्वामी महाराज महाराज शास्त्री जी महाराज योगी जी महाराज प्रमुख स्वामी महाराज महंत स्वामी महाराज प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव છેલ્લા કેટલા વખતથી આપણા સમગ્ર સત્સંગમાં હરિભક્તો પોતાના ઘરની અંદર ઘર સભા કરે તો એના માટે બધી વાતો ચાલે છે. તમારામાંથી ઘણા બધા હરિભક્તો આપણા મંદિરમાં જ્યારે ઘર સભાનો કાર્યક્રમ રાખવામાં આવેલો એની શિબિર હતી તો 3000 કરતા વધારે હરિભક્તો ભાઈ ભાઈ ત્યાં આગળ ભેગા થયા હતા. અને તે વખતે પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી ત્યાં આગળ પધારેલા હતા અને અક્ષર વત્સલ સ્વામીએ 5 પ્રવચનો અને 6 પ્રવચન પ્રશ્નોત્તરીનું હતું. એવા 6 પ્રવચન સવારથી સાંજ સુધી એનો બધો લાભ તમારામાંથી જે ઉપસ્થિત ત્યાં આગળ હશે એ લોકોને પ્રાપ્ત થયો હશે. કેવું છે કે તમે બધા સુખ માટે ઘણા બધા પ્રયત્ન કરો છો, પણ અમુક વાત કેવી છે કે જેમાં આપણે કોઈ પૈસાનો ખર્ચો કરવો ના પડે અને છતાં પણ એક સુખનો કાયમી પાયો ઘરની અંદર નખાઈ જાય, એમાં કોઈ પૈસા આપવા પડતા નથી. ખાલી થોડોક આપણે પ્રયત્ન કરીએ, કોઈ સાધનોની પણ જરૂર નથી, પણ શક્ય એટલા ઘરના વધારે સભ્યો સાથે બેસે. અત્યારે કેવું હોય કે તમને કોઈને પૂછવામાં આવે કે તમારા પપ્પા કોણ, બાપુજીનું નામ શું, તો તમે નામ આપશો. તમારા મધરનું નામ શું, તો તમારા મધરનું નામ તમે આપશો. નાના આ વાત કરે, મોટાને પૂછે તમારા ઘરમાં સંતાન કેટલા, તો કે મારે 2 દીકરા છે, 2 દીકરી છે, અથવા 1 દીકરો 1 દીકરી, અથવા તો જે હોય તે તમે વાત કરો. તો જ્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે ને તે વખતે આપણે સંબંધોની વાતો તરત કરીએ, પણ તમે અંતર્દૃષ્ટિ કરજો અને અંતર્દૃષ્ટિ કરીને વિચાર કરજો, ઘરના સભ્યો ભેગા બેસે છે ખરા? જો ઘરના સભ્યો ભેગા બેસતા થાય તો ઘરની અંદર વાતાવરણ મંદિર જેવું થઈ જાય. ઘરનું વાતાવરણ છે અત્યારે આપણે જે અક્ષરધામમાં ઘણા બધા લોકો આવે છે, કેટલાક હરિમંદિરની અંદર પણ અનુભવ થાય છે. જેઓ પ્રવેશ કરે તો કે જે એકદમ બહુ શાંતિનો અનુભવ થાય છે. અરે સામાન્ય માણસોને પણ અનુભવ થાય, અતિ પૈસાદાર માણસ હોય, અતિ નામાંકિત માણસ હોય, એને પણ અનુભવ થાય. આપણા દેશની અંદર ફક્ત પ્રખ્યાત નહીં પણ આખા વિશ્વની અંદર પ્રખ્યાત એવી એક વ્યક્તિ રઘુરાય આપણા દેશમાં રહે છે. આખા વિશ્વમાં એનું નામ છે. જેમ કોઈ ગાયક હોય તો આપણા દેશમાં નંબર 1 ગાયક હોય તો આખા વિશ્વની અંદર પણ ક્યારેક સ્પર્ધા થાય,
તો એમાં પડેલું નામ લોકો જાણતા હોય કે આ બહુ સારો ગાયક છે, આ બહુ સારો વગાડનારો છે, આ બહુ સારો એક્ટર છે, આ બહુ સારો ફોટોગ્રાફર છે, એમ રઘુરાય વિશ્વની અંદર એક મેગ્નમ ક્લબ છે કે જેમાં ફક્ત 12 કે 14 જણા છે, એના પોતે સભ્ય છે. આપણા અક્ષરધામની અંદર પ્રવેશ કર્યો એમને વોટર શો જોયો, અને વોટર શો જોયા પછી એ પાછા આવતા હતા, અને અક્ષરધામ તો બંધ થઈ ગયો હતો, તો એના પગથિયા ઉપર બેસી ગયો, અને પહેલા જ શબ્દના મોઢામાંથી નીકળ્યા કેટલી શાંતિ છે, અહીંયા પ્રવેશ કરીએ છીએ ને શાંતિ થઈ જાય છે. એમ તમે જુઓ, તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ કરે, એ વ્યક્તિની વૃત્તિ પાછી વળે, એ વ્યક્તિ હોય એને થોડીક શાંતિનો અનુભવ ક્યારે થાય? જેવા ઘરમાં દાખલ થાય, ઘરમાં પ્રવેશ કરે, તો ઘર જો સ્વચ્છ હોય ને, ભલે આપણે એવું નથી કહેતા કે તમારા સોફા હોય, તમારું ટેબલ હોય, તમારા કબાટ હોય, એ કબાટ બહુ સારા કપડાથી ઢંકાયેલા હોય, સારા ગાલીજાથી તમારા ગાદલાઓ છે એના પર મૂકેલા હોય, પલંગ ઉપર મૂકેલા હોય, એવું નથી. પણ સ્વચ્છ કપડા હોય અને વસ્તુઓ જો ઠેકાણે તમે મૂકો, તમને પોતાની મજા આવશે. અને બહારથી કોઈ વ્યક્તિ દાખલ થાય, તમારા બૂટ હોય, તમારા ચંપલ હોય, એ લાઈનની અંદર જો ગોઠવાયેલા હોય, તો એને એમ થશે કે આ ઘર છે એ ઘરની અંદર જવાબદાર માણસો પણ છે અને જવાબદાર સંતાનો પણ છે. બીજો અનુભવ કરજો, એ ઘરની અંદર તમે જો ભગવાનની મૂર્તિ છે, એ ભગવાનની મૂર્તિ મૂક્યો ફોટો, દાખલા તરીકે આ ફોટો છે, એ ટાઈપના ખાલી ફોટા પણ હોય ને, અરે કોઈ વ્યક્તિ જેવો અંદર પ્રવેશ કરે ને એનું મન આનંદિત થઈ જાય. અહીંયા આગળ ગોજારિયા છે, ગોજારિયાની ડૉક્ટર જીતુભાઈ છે, પ્રમુખ સ્વામી સર્જિકલ હોસ્પિટલ છે, એના પોતે માલિક છે અને પોતે ડૉક્ટર પણ છે. કેટલાય દર્દીઓના મુખ થકી અમે સાંભળેલું છે, એ હોસ્પિટલમાં જેવો પ્રવેશ કરે, એ જેવો પ્રવેશ કરે એને એમ લાગે કે આપણે મંદિરમાં પ્રવેશ કર્યો, પહેલો જ ફોટો જુએ, અને દર્દીનું દર્દ 50% ત્યાં આગળ પછી ઓછું થઈ જાય. એમ શાંતિ માટેની એક વાત કરી, સ્વચ્છતાની વાત કરી, એમ ઘરમાં જો પતિ પત્ની એના માતા પિતા હોય, તો માતા પિતા અનુકૂળતા હોય, તો તબિયત સારી હોય, તો અને એના સંતાન, એ રોજ ઘરની અંદર 20 મિનિટ ખાલી બેસે અને બેસીને ખાલી આપલે કરે, અને તે વખતે મનમાં નક્કી કરવાનું કે કોઈ ક્લેશની વાત નહીં કરવાની. કોઈ ક્લેશ, એક ક્લેશ એટલે તમારે કોઈ કંઈક સુધારો કરવો હોય, કંઈક પ્રશ્ન હોય, એની ચર્ચા કરી શકાય, પણ ખંડન, આવો આ આવો આ આવો, એ ખંડનની વાત છે ને 20 મિનિટ માટે કરવાની નહીં. એનું નામ ઘર સભા છે. ઘર સભામાં એક પણ પૈસાનો ખર્ચો કરવો પડતો નથી. અંગ્રેજીની અંદર એક વાક્ય છે, અ ફેમિલી ધેટ ઈટ્સ ટુગેધર, અ ફેમિલી that plays together, a family that prays together stays together. આનો ટૂંકમાં એવો થાય છે, a family that eats together, જેટલા તમારા કુટુંબના સભ્યો છે એ સાથે રહીને જમે, જમતા વખતે કોઈ ફરિયાદ નહીં, કોઈ કમ્પ્લેન નહીં, એ સભ્યો સાથે રમે, eats together, પ્લેસ ટુગેધર, પ્રેસ ટુગેધર, સાથે રહીને પ્રાર્થના કરે, ધારો કે આરતી છે, સ્ટેજ ટુગેધર, એ હંમેશા સાથે રહેવાના. તમને લાગે સાથે રહેવાનું કામ શું? સાથે રહેવાનું એ કામ છે, પૈસા મળશે કદાચ, તમારામાંથી પ્રારબ્ધમાં પ્રારબ્ધ પ્રમાણે પૈસા મળે છે, અને તમારી મહેનતને બુદ્ધિ પ્રમાણે મળે. ઘણા બહુ બુદ્ધિશાળી છે પણ પૈસા નથી હોતા, ઘણા બે ચોપડી પડેલા પૈસા મળે છે,
પણ મોટા ભાગે એવું છે જે ભણેલા હોય બુદ્ધિશાળી એને પૈસા છે પ્રમાણમાં વધારે મળે છે માટે તમે તમારા સંતાનને ભણાવો એ છે પણ યાદ રાખજો જીવનના જે પ્રશ્નો છે જીવનના પ્રશ્નોનો તમારે જો સામનો કરવો હોય તો એ સામનો કરવા માટે તમારા કુટુંબના સભ્યોની અંદર જેટલો સંપ વધારે હશે ને તો એ સામનો કરી શકશો જીવનના પ્રશ્નો શું અકાળે કોઈનું મૃત્યુ થયું એ બહુ મોટો ધક્કો છે એ સામાન્ય ધક્કો નથી કંઈક અકસ્માત થયો તમારી બહુ સારી ઈચ્છા હોય એ ફળીભૂત ના થાય તમને કોઈ દગો દીધો અને પૈસા આગા પાછા થઈ ગયા હવે આ બધા સંજોગોની અંદર જો કુટુંબની અંદર સંપ હોય તો વાંધો ના આવે કેટલાકના મનમાં એમ પ્રશ્ન થાય છે ઘર સભા કરવી કેવી રીતે તો કદાચ કલ્પેશભાઈ છે એમની પાસે થોડા પેમ્પલેટ્સ આવ્યા હશે છે તો કલ્પેશભાઈ પાસે છે તમને જેને નિયમ લીધા છે એને પ્રશ્ન નથી અને જે જેને નિયમ લેવાના છે એને બતાવશે અને એ સિવાયના પણ બધા છે અચ્છા આપશે તો એની અંદર વિગતથી લખેલું છે કે કેવી રીતે ઘર સભા કરવી શું કરવી કેમ કરવી તો ઘર સભાની અંદર બહુ હું લાવ્યો છે કાગળિયું તમારી પાસે હમણાં વાંચું તમને થોડો ખબર પડે ખ્યાલ આવે એમાં છે ને સત્સંગના ધારો કે પુસ્તિકાઓ પરીક્ષાની પુસ્તિકાઓ છે ખાલી 10 મિનિટ વાંચન કરવાનું એના ઉપર 5 મિનિટ ગોષ્ઠી કરવાની અને 20 મિનિટ બધી કથા છે કથા પૂરી થઈ જાય કાં તો પ્રભુ સ્વામી મહારાજનું એક નાનું પુસ્તિકા છે જેના ગુડે રીજા ગીરધારી તો પ્રેરણા પ્રાપ્ત થાય જીવનમાં વચનામૃત છે સ્વામીની વાતો છે એનું પણ વાંચન થાય એટલે બહુ સરળ છે કેટલીક તમે વિડીયો પણ જોઈ શકો ઘરની અંદર સાથે રહીને તો જો આમાં હું તમને કહું છું કે કેવી રીતે એ ઘર સભા કરવાની છે બહુ સરળ છે ઘરના બધા સભ્યો ભેગા થાય ને અને ભેગા થાય ધૂન કરવાની શરૂઆતમાં 3 મિનિટ આ એકદમ મિની પ્રોગ્રામ છે તમારે વધારે કરવું તમારા હાથમાં છે રસ પડી ગયો કોક તો કલાક ને 2 કલાક બધા અંદર અંદર એકબીજા માટે પ્રેમ થવા માંડે જ્યાં પ્રેમ છે ને ત્યાં સમય પસાર થઈ જાય પણ સામસામાં એક ઉત્તરમાં બેઠો હોય એક દક્ષિણમાં બેઠો હોય એક પૂર્વમાં અને પશ્ચિમ બ્રહ્માના 4 મુખ આવે છે ને તમે બ્રહ્માના 4 મુખ પુષ્કર તમે ગયા છો ને એના 4 મુખવાળા બ્રહ્મા હોય એટલે બધી દિશા અલગ તો તમને એટલે ક્યારે હાથ ઉધા પડે અને ક્યારે પતેને ભાગી આપડે આમ નજીકમાં બેસવા જેવું નથી એવું થાય પણ જો પ્રેમ હોય તો 1.5 કલાક 2 કલાક 3 કલાક તમને એમ થાય કે આપણી પાસે સમય છે ચલો બેસીએ કંઈક વાત કાઢી પણ તો એ આ મિની પ્રોગ્રામ છે કોઈ બાળક તમારા ઘરમાં હોય કોઈ કિશોર હોય બાળકી હોય કિશોરી હોય 3 મિનિટ ધૂન કીર્તન સમૂહની અંદર 5 મિનિટ પછી શ્લોક ના આવડતો હોય ઘણા શ્લોક ના ચિંતા નહીં કરતા કોઈને ભજન આવડતું ના હોય પણ બાથરૂમમાં તમે જો ગાતા હો બાથરૂમ સિંગર કહેવાય ઘણા સ્ટેજ હમણાં મહેશે ગાયું ને સ્ટેજ સિંગર કહેવાય પણ બધા અમુક પાસે બાથરૂમ સિંગર હોય તે બાથરૂમ મારા જેવા તો એ બાથરૂમ સિંગર હોય તો એ એક 5 મિનિટ તમે ગાઈ શકો વાંધો ના આવે ઘર ઘરની પેલી છે પણ એ ના આવડતું હોય તો સાખી હવે સાખી નીચે 5 સાખી આપેલી છે એમાંથી કોઈ પણ એક સાખી તમારે બોલવાની શ્લોક અથવા સાખી ગાન 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ કીર્તન 2 મિનિટ શ્લોક અથવા સાખી જ્ઞાન સાખી ગાન પછી સત્સંગ વાંચન તો સત્સંગ વાંચનમાં મેં તમને વાત કરી એક પુસ્તિકા છે એનું નામ છે ઘર સભા સહાયિકા ઘર સભા સહાયિકા તમારી પાસે ન હોય વાંધો નહીં તો આ પુસ્તક હોય સ્વામીની વાત અથવા વચનામૃત એ પણ ચાલશે એ ના હોય તો જેના ગુણે રીજા ગીરધારી પરાભક્તિ સ્વામીના પુસ્તકો નાની નાની પુસ્તિકાઓ છે એ પણ ચાલે અથવા સત્સંગ શિક્ષણ પરીક્ષાની નાની નાની પુસ્તિકાઓ છે એમાંથી કોઈ પણ તમે લો તો પણ ચાલે હવે ધ્યાનથી સાંભળજો કે સત્સંગ વાંચન પછી સત્સંગ વાંચન પછી ગોષ્ઠી સત્સંગ વાંચન કેટલું 10 મિનિટ પછી ગોષ્ઠી આ વાંચન કર્યું હોય એના ઉપર ફરી વખત શું વાત થઈ કઈ વાત થઈ
અથવા બીજી વાત છે ઘરના મુદ્દાઓની ચર્ચા. યાદ રાખજો, તમે ઘરના મુદ્દાઓની પણ ચર્ચા અંદર કરી શકો. એ ઘરના કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી શકો એનું લિસ્ટ છે, હું વાંચન કરું. અને પછી પૂર્ણાહુતિ શ્લોક એક મિનિટ, એટલે બધું થઈને 20 મિનિટ થાય. હવે જો કુટુંબની ગોષ્ઠીના મુદ્દાઓ છે. પહેલો મુદ્દો, તમે ભેગા થયા હો ને તમારા સંતાનો, એના અભ્યાસ અંગે તમે ચર્ચા કરી શકો. આ પહેલો મુદ્દો. ભેગા થાવ ને તમારા સંતાન, એ ભણે તો છે, શું ભણ્યો? ઘણી વખત માતા પિતાને ખબર જ નથી એ કયા ધોરણમાં ભણે છે, એ ખબર નથી. મને તો બહુ નવાઈ લાગી, અતિ આશ્ચર્ય થયું. એના બાપને ખબર નથી કે દીકરો શેમાં ભણે છે? આપણે પૂછીએ ને, તમારો દીકરો કયા, કે ભાઈ એ ખબર નથી, તમે કરો છો શું? એ તો તમને ખબર હોવી જોઈએ કયા ધોરણમાં ભણે છે, શું ભણે છે, એ તો ખ્યાલ હોવો જોઈએ. સંતાનોનો અભ્યાસ. પછી બીજો મુદ્દો, સંતાનોના ટ્યુશન અંગે. એ લોકો ટ્યુશનમાં જાય છે તો ટ્યુશનની અંદર શું ભણ્યા, ક્યાં સુધી આવ્યું, કોઈ પ્રશ્ન છે, એ વાત થઈ શકે. ત્રીજો મુદ્દો, સંતાનોના વ્યક્તિત્વ વિકાસ અંગે, પર્સનાલિટી ડિવેલપમેન્ટ. કારણ કે બહાર જવાનું, શરમાળ છોકરો હોય, ઊભો જ ન રહી શકતો હોય, બે માણસ બહારના માણસ આવેલી સાથે વાત ન કરી શકતો હોય, કાલે સવારે ઉઠીને એનો ઇન્ટરવ્યુ થવાનો, કોક સામે ઊભા રહેવું પડશે, તો એ વાત શું કરી શકવાનું? પણ એને જેવું તમને ખબર પડે, તમે સત્સંગમાં આવો, જેને તક મળે છે, અહીંયા પોતે વાંચન કરી શકે, એ 2-5 મિનિટ પ્રવચન કરી શકે, અહીંયા આગળ ગોષ્ઠી ગ્રુપ ડિસ્કશન કરી શકે, એની શરમાળ પ્રકૃતિ બહાર નીકળી જાય, બહાર હોય તો ઊભો રહી શકે ને વાંધો ના આવે. તો આ ત્રીજો મુદ્દો છે એનો વ્યક્તિત્વ વિકાસ, શિસ્ત છે, સફાઈ છે, એ બધા મુદ્દાઓ અંદર આવે. ચોથો મુદ્દો છે સ્વાસ્થ્ય, કે ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય વધારે સારું કેવી રીતે થાય. કેટલા ઘરગથ્થુ ઉપાય ઘણાને ખબર નથી હોતી. હું અહીંયા વિચરણમાં હતો અને એકદમ જ મારા પર ફોન આવ્યો નાગપુરથી, અને અમુક વ્યક્તિઓ વિચરણમાં હતા. મને કે સ્વામી મને ચક્કર આવે છે, હું નીચે આમ મોડું છું ચક્કર આવે છે, આમ બાજુમાં ફરું છું તોય ચક્કર આવે છે, આમ કરું તો ચક્કર આવે, ખબર કંઈક થઈ ગયું નાની ઉંમર. એટલે મેં કીધું કે આ છે ને જો ચોમાસાની સિઝન છે, સંભાવના છે કે તમને વેસ્ટિબ્યુલર ન્યુરોનાઇટિસ છે, એટલે કાનની અંદર મિડલ ઇયર ઇન્ફેક્શન છે. અને કાંઈ માથાકૂટ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ ન્યુરોફિઝિશિયને બતાવવાનું નહીં. તમારા 2000 રૂપિયા જતા રહે, તમે જેવો પ્રવેશ કરો ને 2000 રૂપિયા આપી દો સીધા જ. અંગ્રેજીમાં એક કહેવત છે કે ટ્રીટેડ કોલ્ડ, શરદીની તમે ટ્રીટમેન્ટ આપો, ઇટ ટેક્સ 7 ડેઝ ટુ ક્યોર. તમે ટ્રીટમેન્ટ આપો, દવા આપો ને શરદીની, તો 7 દિવસ લાગે. અને અનટ્રીટેડ કોલ્ડ ટેક્સ 1 વીક. ખબર પડી? ટ્રીટેડ કોલ્ડ, અરે તમે શરદીની દવા આપો તો 7 દિવસ, દવા ના આપો તો 1 અઠવાડિયું થાય. હરખું છું, પણ એનો અર્થ એમ દવા ન કરવી એ પણ થોડીક જાણકારી સાધારણપણે. ઇમરજન્સી કોને કહેવાય અને ઇમરજન્સી આને કહેવાય, તમે એમાં જાઓ ન જાઓ, બધી વાતે તમે ઇમરજન્સી તરીકે ટ્રીટ કરો તો મુશ્કેલી આવે. એ સ્વાસ્થ્યની વાત છે. એક ભાઈ આવ્યા, એટલે એટલે મેં કીધું તમારા દીકરા કેમ દેખાતા નથી. મને કહે સ્વામી ટાઈફોઈડ થઈ ગયો. ટાઈફોઈડ થઈ ગયો છે તો એને સિપ્રોફ્લોક્સાસિનનો કોર્સ કર્યો હશે 8 દિવસ માટે. મને કે હા બરોબર, એનો કોર્સ કર્યો છે. અત્યારે મને કે તાવ અત્યારે મટી ગયો, જતું રહ્યું હતું, પણ કે હમણાં ડૉક્ટરે એવું કીધું છે, એટલે ફરી વખત ટેસ્ટ કરાવવી પડશે અને એકોકાર્ડિયોગ્રામ કરાવવો પડશે. અને મેં કીધું એકોકાર્ડિયોગ્રામ, આંતરડાની તકલીફ છે અને હૃદય ચેક કરવાનું. મેં કીધું કરાવતા નહીં, પૈસા ખોતા નહીં, પણ બિચારા ગ્રહસ્થો હોય ને, ગ્રહસ્થની બીક બહુ લાગે. એટલે પેલા ડૉક્ટર પાસે ગયા, રેડિયોલોજીસ્ટ, એને પેલું ડૉક્ટર કરી આપ્યું તો લખ્યું હતું ને, તો એકોકાર્ડિયોગ્રામ. પેલો કે પણ ભાઈ આને તો ટાઇફોઇડનો પ્રશ્ન છે સાહેબ, તમે એકો કેમ કરો? પેલો કે હું તો ચીટીનો ચાકર છું, પેલા જે આવીને કરશે ને 1500 રૂપિયા તો મારે એને આપવાના, મને તો ખાલી 400 મળવાના છે.
તે કરીને આવ્યા તો તમે શ્વાસનું ડિસ્કસ કરી શકો છો. 10 મિનિટ માટે તમને કઈ ખબર પડી હોય, વાત સાંભળી હોય, તમે ડિસ્કસ કરો તો તમને લાભ થાય, અને ત્યારે જરૂર પડે ત્યારે ડોક્ટરનું કામ પણ લેવું. પાંચમો મુદ્દો, વડીલો સાથેનું વર્તન. ઘરની અંદર વડીલ સાથે કેવી રીતે વર્તવું, બહારના મોટા માણસ સાથે કેવી રીતે વર્તવું, એની મર્યાદા કેવી રીતે રાખવી, એનું તમે ચર્ચા કરી શકો. છઠ્ઠો મુદ્દો, વિવેક. કેવી રીતે ઉઠવું, બેસવું, ચાલવું, ખાવું, પીવું, આ બધા મુદ્દાઓ વિવેકના શીખવાડવા પડે. નાના મોટા તમામ ઘણી વખત ખાતા નથી આવડતું, તમે એની પાસે બેઠા હો ને તમને તે કોઈ દિવસ બેસવું નહીં, હડપ કરીને કાઢે મોઢામાંથી. તો ભાઈ ઉભા થઈને તમે ડસ્ટબિનમાં જાઓ, ત્યાં જાઓ, તમે જરા કેવી રીતે ખાવું, ચાલવું, ઉઠવું, બેસવું, એ પણ. સાતમો મુદ્દો છે નિયમિતતા, એના પર તમે વાત કરો, નિયમિત ઉઠવું, શું કસરત નિયમિતપણે કરવી વગેરે. આઠમો મુદ્દો છે ઘરકામમાં મદદ. આ તમારા બધા લાભના છે, હા, તમારા લાભમાં સંતો વાત કરે, મને મનમાં હસવું આવે. તમારા બધી કોઈ કે વાત કરવી જોઈએ, તમારામાંથી તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થની અંદર જો ઘરકામમાં મદદ, દાખલા તરીકે ખરીદી, પછી સફાઈ, પછી રસોઈ, પછી લાઇટ બિલ, પછી બેંકનું કાર્ય વગેરે, આ બધું ચર્ચા કરીને તમારા સંતાનને તમે શીખવી શકો. પછી નવમો મુદ્દો, બિન જરૂરી ખર્ચ ઘટાડવા. કજુસાઈ નહીં, કરકસર, કરકસર ક્યાં કરવી, બિન જરૂરી. દસમો મુદ્દો, સામાજિક પ્રસંગોમાં હાજરી. સામાજિક પ્રસંગોમાં હાજરી, દાખલા તરીકે લગ્ન, મરણ, માંદગી વગેરે, એની ચર્ચા તમે કરી શકો. અગિયારમું, ટીવી જોવામાં વિવેક. ટીવી જોવાની અંદર વિવેક, શું જોવું, શું ન જોવું, ભેગાથી નક્કી કરો તો તમને બહુ આનંદ આવશે અને કોઈ તકલીફ નહીં પડે. પછી બારમો મુદ્દો, મોબાઈલનો સદુપયોગ. મોબાઈલનો સદુપયોગ, એનો અર્થ એમ કે દુરુપયોગ થાય છે, એ તમને ખબર એનો ક્યાં દુરુપયોગ થાય છે, મોબાઈલનો સદુપયોગ. તેરમો મુદ્દો, એકબીજાના કામમાં મદદ કરવી. ચૌદમો મુદ્દો, સંતાનોના વ્યક્તિગત પ્રશ્નોનું નિરાકરણ. તમારા સંતાનોના વ્યક્તિગત જે પ્રશ્નો હોય એનું નિરાકરણ. પંદરમો મુદ્દો, ઘરની અંદર સમૂહ આરતી, સમૂહ ભોજન, તેમજ મહિનામાં એક વખત સમૂહની અંદર પૂજા કરવી. સોળમો મુદ્દો, સમયા ઉત્સવમાં લીધેલ લાભની સ્મૃતિ કરવી. આ બધા આ કાગળે હું વાંચી ગયો, તમને આપવામાં આવશે બધાને, તમે ઘરમાં આ સાથે લઈ જજો, આના પર મનન ચિંતન કરજો, અને ચિંતન કરીને આમાંથી તમને જે મુદ્દા લાગવું પડે એ કરજો. અને જો યાદ રાખજો, એક દિવસમાં બધું સિદ્ધ થાય નહીં, જેમ બાળક હોય એ ચાલે પડે, ચાલે ને પડે, પછી ચાલતો થઈ જાય, દોડતો થઈ જાય, એમ શરૂઆતમાં તમે શરૂ કરશો, પાછું બંધ થશે, પાછું શરૂ કરશો, પાછું બંધ થશે. કોકને એવો ધક્કો લાગે, પહેલે દિવસથી જ શરૂ થઈ જાય, કોઈ કેટલા મજબૂત ના હોય, કંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય પણ છોડતા નહીં. આ તમારા લાભનું છે, અને અતિશય લાભનું છે, સામાન્ય લાભનું નથી. આમાંથી ઘણી બધી તમને કાર્યસિદ્ધિ થશે, એ 100% ની વાત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.